નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે હિન્દી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હિન્દી વિષયમાં અગાઉના લેક્ચરમાં પાઠ 24 ગોપાલ કૃષ્ણ ગોખલે વિશે આપણે અભ્યાસ કરી ગયા છે. આજે આપણે પાઠ છે 26 દોસ્ત કી મદદ. તો આજે આપણે દોસ્ત કી મદદ વિશે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો અહીંયા તમને સરસ મજાનું પાઠ્યપુસ્તકમાં ચિત્ર આપ્યું છે. તલાવ એટલે તળાવ છે. ત્યાર પછી અહીંયા છે કછુઆ. કછુઆ એટલે કાચવો. લોમડી એટલે વિદ્યાર્થી મિત્રો શિયાળ. બાઘ એટલે વાઘ. તો આજે આપણે દોસ્ત કી મદદ એટલે આ લોમડી, શિયાળ, લોમડી, કછુઆ એન્ડ શિયાળ આ ત્રણેય મિત્રોને આજે આપણે એમના વિશે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ, સૌપ્રથમ તો આપણે પાઠનું એક વખત વાંચન કરી લઈએ કે કિસી તાલાબ મેં એક કછુઆ રહેતા થા. તાલાબ કે પાસ માર્ગ મેં એક લોમડી ભી રહેતી થી. કછુઆ ઓર લોમડી કી દોસ્તી હો ગઈ. એક દિન વે તાલાબ કે કિનારે આપસ મેં બાતે કરતે રહેતે થે કી એક બાઘ વહાં આયા. બાઘ કો દેખ કર દોનો અપની જાન બચાને કે લીએ અપને અપને ઘર કી ઓર ભાગે. લોમડી તો તેજી સે દોડ કર અપને માર્ગ મેં પહોંચ ગઈ. પર કછુઆ અપને ધીમી ચાલ કે કારણ તાલાબ તક નહીં પહોંચ શકા. બાઘ એક છલાંગ મેં ઉસ તક પહોંચ ગયા. કછુઆ કો નહીં છુપને કા મોકા ભી ન મિલા. બાઘને કછુઆ કો મુંહ મેં પકડા ઓર ઉસે ખાને કે લીએ પેડ કે નીચે ચલા ગયા. લેકિન દાંતો ઓર નાખૂનો કા પૂરા જોર લગાને પર ભી કોછુઆ કો સખત ખોલ પર ખરોચ તક નહીં આઈ. લોમડી અપની માર સે યહ દેખ રહી થી. ઉસને કોછુઆ કો બચાને કી તરકીબ સોચી. ઉસને માર સે જાકર બહાર દેખા. ઓલ ભોલેપન કે સાથ બોલી બાઘજી કછુઆ કો ખોલ કો તોડને કા મેં આસાન તરીકા બતાતી હું. ઉસને પાણી મેં ફેંક દો. થોડી દેર મેં પાણી સે ઉસકા ખોલ નરમ હો જાયેગા. ચાહો તો અજમા કર દેખ લો. બાઘને કહા ઠીક હૈ અભી દેખ લેતા હું. યહ કહકર ઉસને કછુઆ કો પાણી મેં ફેંક દિયા. મિત્ર કી મદદ સે કછુઆ કી જાન બચાઈ ગઈ. તો આપણે એમના વિશે આજે હવે સમજીતું મેળવીશું. જો વિદ્યાર્થી મિત્રો, કે કછુઆ કિસી તલાબ મેં એક કછુઆ રહેતા થા. એમ કહ્યું છે કે કોઈ તળાવમાં એક કાચબો રહેતો હતો. તાલાબ કે પાસ માર્ગ મેં એક લોમડી બી રહેતી હતી. કે તળાવના પાસે માર્ધ એટલે બખોલમાં, માર્ધ એટલે વિદ્યાર્થી મિત્રો બખોલ. તળાવ કે પાસ માર્ધ એટલે બખોલ. કે તળાવના પાસે બખોલમાં એક લોમડી એટલે શિયાળ પણ રહેતું હતું. કછુઆ ઓર લોમડી કી દોસ્ત હો ગઈ એટલે કછુઆ એટલે કાચબો અને શિયાળની મિત્રતા થઈ ગઈ. એક દિન વે તલાબ કે કિનારે આપસ મેં બાત કરતે થે. કે એક દિવસ બંને તલાબ એટલે તળાવના કિનારે એ લોકો વાત કરતા હતા. એક બાઘ આવ્યા. ત્યાં એક વાઘ આવ્યો. વાઘ કો દેખ કર દોનો એટલે વાઘને જોઈને બંને અપની જાન બચાને કે લઈ અપને અપને ઘર કી ઓર ભાગે. વાઘને જોઈને એ લોકો પોતાની જાન બચાવવાના લીધે પોતપોતાના એમના એમના ઘરે ભાગવા માંડ્યા.
લોમડી તો તેજ સે દોડ કર અપની માર્ગ મેં પહોંચ ગઈ. એટલે શિયાળ તો દોડીને એમના બખોલમાં પહોંચી ગયા. પર કોછું આપની ધીમી ચાલ કે કારણ તલબ તક નહીં પહોંચ્યા. એટલે કાચબો ધીમે ધીમે ચાલને કારણે એ તળાવ તક નહીં પહોંચ્યા. વાઘ એક છલાંગ મેં ઉસ તક પહોંચ ગયા. વાઘ એક છલાંગ મારીને એમના પાસે પહોંચી ગયા. કછુઆ કો કહીં છુપને કા મોકા ભી ન મિલા. એટલે કછુઆ એટલે કાચબાને કઈ જગ્યાએ છુપવાનો કોઈ મોકો પણ ન મળ્યો. મોકો એટલે તક, કોઈ તક ન મળી. બાઘને કછુઆ કો મુંહ મેં પકડા ઓર ઉસને ખાને કે લીએ પેડ કે નીચે ચલા ગયા. એટલે વાઘે કછુઆ એટલે શિયાળને મોં એટલે મોડામાં પકડ્યો અને એને ખાવાને લી ખાને કે લીએ એટલે ખાને કે લીએ એટલે ખાવા માટે એક પેડ એટલે પેડના પેડ એટલે વૃક્ષના નીચે ગયા. લેકિન દાંતોર નાખૂન કા પૂરા જોર લગાને ભી કછુઆ કો સખત ખોલ પર ખરો તક ન આવી. એટલે સખત એટલે કઠણ. શું વિદ્યાર્થી મિત્રો? સખત એટલે કઠણ. કેમ? લેકિન દાંતો ઓર ખાનો કોઈ એમને ખરોચ ના આવી. ખરોચ એટલે વિદ્યાર્થી મિત્રો થાય છે ખરોચ એટલે એમને કોઈ ઈજા ન પહોંચી. લોમડી અપની માર્ગ સે યહ દેખ રહી હતી. એટલે શિયાળ માર્ગ એટલે બખોલમાંથી જોઈ રહ્યા હતા. ઉસને કછુઆ કો બચાને કી તરકીબ સોચી. એટલે ઉસને તરકીબ એટલે યુક્તિ. એટલે કછુઆ એટલે કાચબાને બચાવવાની યુક્તિ સોચી. ઉસને માર્ગ સે જાકર બહાર દેખા ઓર ભોલેપન કે સાથ બોલી. બાઘજી એટલે વાઘજી કછુઆ કો ખોલ કો તોડને કા મેં આસાન તરીકા બતાતી હું. કહે છે વાઘજી કે કાચબાને ખોલવા માટે હું તમને આસાન તરીકા બતાતી હું. ઉસે પાણીમાં ફેંક દો. કહે છે કેમને આને પાણીમાં ફેંકી દો. થોડી દેર મેં પાણી સે ઉસકા ખોલ નરમ હો જાયેગા. કહે છે કે થોડી દેરમાં એટલે એમના પાણીમાંથી એટલે ખોલ એટલે નરમ હો જાયેગા. એટલે ખોલ એટલે આવરણ કે તો પડ એટલે એમનો પડ નરમ થઈ જશે. ચાહો તો અજમા કર દેખ લો. એ કહે છે કે ચાહો કો અજમા કર દેખ લો. બાઘને કહા ઠીક હે અભી દેખ લેતા હું. વાઘને કહ્યું ઠીક હે હમણાં જોઈ લઉં છું. યહ કર ઉસને કછુઆ કો પાણી મેં ફેંકા દિયા. એટલે આ કહીકર એમણે કછુઆને એટલે શિયાળને પાણીમાં ફેંકી દીધું. મિત્ર કે મદદથી કછુઆ કી જાન બચ ગઈ. એટલે એમના મિત્રની મદદથી એમની જાન બચી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ સરસ મજાનો છે. દોસ્ત કી મદદ, આપણે પણ આપણા મિત્રોને મદદ કરવા જોઈએ. તો અહીંયા શિયાળ અને કાચબો એકબીજાના મિત્રો બની ગયા હતા. અમને વાઘ દોસ્ત કી મદદ એટલે એમણે એકબીજાને શિયાળે કાચબાને મદદ કરી. તો વિદ્યાર્થી મિત્રો આપણે પણ આપણા મિત્રોને મદદ કરવી જોઈએ. તો હવે આપણે દોસ્ત કી મદદના પાઠ વિશે આપણે અભ્યાસ કરી લીધો છે. હવે આપણે એમના સ્વાધ્યાય જોઈશું. તો સૌપ્રથમ તો અહીંયા શબ્દાર્થ આપ્યા છે. એક વખત આપણે શબ્દ જોઈ લઈએ. તાલાબ એટલે વિદ્યાર્થી મિત્રો તળાવ. કછુઆ એટલે કાચબો. આપણે ખબર છે કે કછુઆ એટલે કાચબો. માર્દ એટલે વિદ્યાર્થી મિત્રો બખોલ. શું થાય છે? માર્દ એટલે બખોલ.
લોમડી એટલે શિયાળ. શું થાય છે વિદ્યાર્થી મિત્રો, હિન્દીમાં આપણે શું કહીએ છીએ શિયાળને? લોમડી. અને ગુજરાતીમાં શિયાળ બોલીએ છીએ. ઓર એટલે ની તરફ, નોકેલી એટલે ધારદાર, જાન એટલે જીવ, જાન એટલે જીવ, મોકા એટલે તક, સખત એટલે કઠણ. શું વિદ્યાર્થી મિત્રો? સખત એટલે કઠણ. તરકીબ એટલે યુક્તિ. હોલ એટલે આવરણ ક્યાં તો પળ. તરીકા એટલે ઉપાય. તો આપણે શબ્દાર્થ જોઈ ગયા. હવે આપણે નીચેની ખાલી જગ્યાઓ પૂરો. તો આપણે ખાલી જગ્યા જોઈએ. પહેલી ખાલી જગ્યા છે, કિસ તાલાબ મેં એક ખાલી જગ્યા રહેતા થા. તો વિદ્યાર્થી મિત્રો શું કહ્યું છે? કિસી તલાબ મેં એક કછુઆ રહેતા થા. કોણ રહેતો હતો? કછુઆ, એટલે કાચવો. તો આપણે અહીંયા લખવાનું છે કછુઆ. મેં અહીંયા લખ્યું છે, તમારે પણ તમારી નોટબુકમાં તમારે સ્વાધ્યાય લખવાનું છે કછુઆ. બીજી ખાલી જગ્યા જોઈએ, લોમડી તેજી સે દોડકર અપની ખાલી જગ્યા મેં પહોંચ ગઈ. શું કહ્યું છે? કે લોમડી તેજી સે દોડકર અપની માર્ગ મેં પહોંચ ગઈ. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? માર્ગ. એ માર્ગ એટલે વિદ્યાર્થી મિત્રો બખોલ. શું થાય છે? માર્ગ એટલે બખોલ. ત્રીજી ખાલી જગ્યા જોઈએ, કછુઆ કે શરીર કા ઉપરી હિસ્સા ખાલી જગ્યા હોતા હૈ. કહ્યું છે કછુઆ કા શરીર કા ઉપરી હિસ્સા સર્વત હોતા હૈ. ત્યાર પછી જોઈએ ચોથી ખાલી જગ્યા, કછુઆ કો છુપને કા ખાલી જગ્યા ભી ન મિલા. એટલે કછુઆ કો છુપને કા મોકા ભી ન મિલા. મોકા એટલે વિદ્યાર્થી મિત્રો તક. શું થાય છે? મોકા એટલે તક. તો ચોથી ખાલી જગ્યામાં શું આવશે? મોકા. આજ મેં ખાલી જગ્યા જોઈએ, લોમડીને કછુઆ કો બચ્ચાને કી ખાલી જગ્યા સોચી. શું આવશે? લોમડીને કછુઆ કો બચાને કી તરકીબ સોચી. તરકીબ એટલે વિદ્યાર્થી મિત્રો યુક્તિ. તો આપણે આજે બાજ ખાલી જગ્યા જોઈ લીધી. હવે આપણે આગળ જોઈએ કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન જોઈએ, કછુઆ કી દોસ્તી કિસકે સાથ હુઈ. શું કહ્યું છે પહેલા પ્રશ્નમાં? કછુઆ કી દોસ્તી કિસકે સાથ હુઈ. તો આપણે જવાબ લખવાનો છે. અહીંયા મેં લખ્યા છે કે કછુઆ કી દોસ્તી લોમડી સે હુઈ. તો લખવાનું છે કછુઆ કી દોસ્તી લોમડી કે સાથ હુઈ. તમારે આ જવાબ તમારી નોટબુકમાં લખી લેજો. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ, કછુઆ કેસે ચાલતા થા. શું કહ્યું છે? કે કાચબો કેવો ચાલતો હતો? તો આપણે જવાબ લખવાનું છે કછુઆ ધીમી ચાલશે ચાલતા થા. ત્યાર પછી જોઈએ ત્રીજો પ્રશ્ન, લોમડી કહાં રહેતી હતી? તો જવાબ લખીએ આપણે, લોમડી તાલાબ કે પાસ માર્ગ મેં લોમડી રહેતી હતી. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ, કછુઆ કી જાન કિસને બચાવી? તો જવાબ આવશે, કછુઆ કી જાન લોમડીને બચાવી. પાંચમો પ્રશ્ન જોઈએ, બાઘને કછુઆ કો કહાં ફેંક દીયા? તો જવાબ આવશે, બાઘને કછુઆ કો તાલાબ કે પાણી મેં ફેંક દીયા. તો વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્નનો જવાબ વાંચન કરવાના છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે નીચેના વાક્યોનું ગુજરાતી કરો. તો પહેલું વાક્ય જોઈએ, લોમડી માર્ગ મેં રહેતી હતી. તો શું એમનું ગુજરાતી થશે? કે શિયાળ બખોલમાં રહેતો હતો. લોમડી એટલે શિયાળ, માર એટલે બખોલ. તો લોમડી માર્ગમાં રહેતી હતી. તો જવાબ એમણે ગુજરાતી અહીંયા મેં લખ્યો છે એમના બાજુમાં, કે શિયાળ બખોલમાં રહેતો હતો. પછી બીજું વાક્ય જોઈએ, કછુઆ ધીરે ધીરે ચાલતા હતા. તો એમ ગુજરાતી થશે, કાચબો ધીમે ધીમે ચાલતો હતો. ત્યાર પછી ત્રીજું વાક્ય જોઈએ, બાઘ કે દાંત ઓર નાખુન નોકીલી હોતે હે. તેમનો જવાબ થશે, વાઘના દાંત અને નખ અણીદાર હોય છે. નકુલ એટલે
નકુલ એટલે નખ, નોકીલી એટલે અણીદાર. વાઘના દાંત અને નખ અણીદાર હોય છે. ત્યાર પછી જોઈએ ચોથું વાક્ય. વાઘ બાઘ સે જાનવર હે, એટલે વાઘ હિંસક પ્રાણી છે. ગુજરાતી થાય છે એમનું વાઘ હિંસક પ્રાણી છે. ત્યાર પછી જોઈએ પાંચમું વાક્ય. અમે દૂસરો કી મદદ કરની ચાહીએ, તેમનું ગુજરાતી થશે આપણે બીજાની મદદ કરવી જોઈએ. શું થાય છે વિદ્યાર્થી મિત્રો? આપણે બીજાની મદદ કરવી જોઈએ. ત્યાર પછી છે પાંચમું વાક્ય, છઠ્ઠું વાક્ય. ઇસે પાણીમાં ફેંક દો, તેમનું ગુજરાતી થાય છે આને પાણીમાં ફેંકી દો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ ગયા છે સ્વાધ્યાય, પણ ફરીથી આપણે એક વખત સ્વાધ્યાય પર નજર ફેરવી લઈએ, એક વખત એમનું પાછું રિવિઝન કરી લઈએ. તો જોઈએ કે ખાલી જગ્યા, પહેલી ખાલી જગ્યા, કિસી તાલાબ મેં એક ખાલી જગ્યા રહેતા થા, કે કિસી તાલાબ મેં એક કછુઆ રહેતા થા. બીજી ખાલી જગ્યા, લોમડી તેજી સે દોડકર અપને માર્ગ મેં પહોંચ ગઈ. કછુઆ કે શરીર કા ઉપરી હિસ્સા ખાલી જગ્યા હોતા સા, સર્વત કે સા સર્વત. કછુઆ કો છુપને કા ખાલી જગ્યા ભી ન મિલા. શું ચોથી ખાલી જગ્યામાં આવશે? મોકા. પાંચમી ખાલી જગ્યા જોઈએ, લોમડીને કછુઆ કો બચાને કી ખાલી કી જગ્યા સોચી. શું સોચી વિદ્યાર્થી મિત્રો? ખાલી જગ્યામાં આવશે તરકીબ. ત્યાર પછી જોઈએ પહેલો પ્રશ્ન, કછુઆ કી દોસ્તી કિસકે સાથ હોઈ? તો જવાબ આવશે, કછુઆ કી દોસ્તી લોમડી સે સાથ હોઈ. પ્રશ્ન બીજો, કછુઆ કેસે ચાલતા થા? જવાબ, કછુઆ ધીમે ચાલતા થા. ત્રીજો પ્રશ્ન જોઈએ, લોમડી કહાં રહેતી હતી? જવાબ આવશે, લોમડી તાલાબ કે પાસ માર્ગ મેં લોમડી રહેતી હતી. ચોથી ખાલી જગ્યા છે, કછુઆ કી જાન કિસને બચાઈ? તો જવાબ આવશે, કછુઆ કી જાન લોમડીને બચાઈ. પ્રશ્ન પાંચ જોઈએ, બાઘને કછુઆ કો કહાં ફેંક દીયા? તો જવાબ આવશે, બાઘને કછુઆ કો તાલાબ કે પાણી મેં ફેંક દીયા. તો અહીંયા આપણે પ્રશ્નના જવાબ જોઈ ગયા છે. આગળ જોઈએ કે નીચેના વાક્યનું ગુજરાતી કરો. પહેલું વાક્ય જોઈએ, લોમડી માદમે રહેતી હતી, તેમનું ગુજરાતી થાય છે શિયાળ બખોલમાં રહેતો હતો. ત્યાર પછી બીજું ખાલી જગ્યા વાક્ય જોઈએ, કોછુઆ ધીરે ધીરે ચાલતા થા, તેમનું ગુજરાતી થશે કાચબો ધીમે ધીમે ચાલતા હતો. ત્યાર પછી ચોથું ત્રીજું વાક્ય જોઈએ, બાઘ કે દાંત ઓર નાખો નોકીલે હોતે, તે ગુજરાતી થશે વાઘના દાંત અને નખ અણીદાર હોય છે. ત્યાર પછી ચોથું વાક્ય જોઈએ, વાઘ હિંસક જાનવર હે, કે વાઘ હિંસક પ્રાણી છે. પાંચમું કા વાક્ય જોઈએ, અમે દૂસરો કી મદદ કરની ચાહીએ, તો ગુજરાતી થાય છે આપણે બીજાની મદદ કરવી જોઈએ. પછી છઠ્ઠું વાક્ય જોઈએ, અમે પાણી ઈસે પાણી મેં ફેંક દો, તેમનું ગુજરાતી થશે આને પાણીમાં ફેંકી દો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા દોસ્ત કી મદદ હિન્દી વિષયમાં આપણે પાઠનો અભ્યાસ કરી લીધો છે. ત્યાર પછી છે એમનું સ્વાધ્યાય જોયું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા ખાલી જગ્યા છે, પ્રશ્નોના જવાબ છે, અને ગુજરાતી ઉત્તર તમારે એ લખી લેવાના છે. તો અસ્તું.